ઘણા વિસ્તારોમાં હજુ વરસાદનું ટીપું હજુ તો પડ્યું નથી, ત્યાં તો અહીં વરસાદે તબાહી મચાવી દીધી છે. પૂર્વ ભારતમાં પૂરની સ્થિતિથી મુશ્કેલી ઊભી થઈ રહી છે. મેઘાલયના દ્રશ્ય છે, મેઘાલયમાં પૂર આવ્યું છે, પાણીનું પૂર, અને પૂરના કારણે મોટું નુકસાન થયું છે. જીજીકાથી મેઘુઆને જોડતો પુલ પાણીમાં ધોવાઈ ગયો હતો અને આ પુલનો જે કોલાપ્સ થયો તે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં હજી ચોમાસું વિધિવત બેઠું નથી. ઉનાળાનો આકરો તપારો, ગરમી, બફારો સહિત હજી પણ આપણે સહન કરી શકીએ છીએ. વરસાદના હજુ કોઈ વર્તારો જણાતો નથી. મે મહિનામાં જ્યારે ઉનાળાનો બળબળતો તાપ પડતો હતો તે વખતે પણ ત્રિપુરા એટલે કે આસામમાં પણ પાણીની રેલ આવી હતી. એ વિસ્તારોમાં શરૂઆતમાં વરસાદ આવી જાય છે મે મહિનો હોય તે વખતે, તેથી ત્યાં રેલ આવી ગઈ હતી. આ આપણે મેઘાલયના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે અહીં એક બ્રિજ છે તે ભારે પાણીનું પૂર આવવાને કારણે કોલાપ્સ થઈ ગયો હતો, તૂટી પડ્યો હતો. આ પરિસ્થિતિ મેઘાલયની છે. આપણે ત્યાં તો હજુ વરસાદ પણ પડ્યો નથી અને વરસાદના કોઈ વર્તારા પણ દેખાતી, વાદળો પણ બંધાતા નથી કે પવન પણ ભારે ફૂંકાતો હોય અને વરસાદને એંગણ આપતા હોય એ પ્રકારનું કોઈ વાતાવરણ હજી સર્જાતું પણ નથી. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.